બધાયને જય માતાજી. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે, આપણે વોટ્સઅપ નો ઉપયોગ કરી છે. વોટ્સઅપ વિશે તમને ત્રણ તરીકો આપવાની છે, ત્રણે જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે. તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અને વિડીયોને હજી લાઈક નો કરી દેજો અને લાઈક કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારો નવો વિડીયો આવે સૌ પહેલા તમને મળી રહે. તો ચાલો આપણે વિડીયો ફટાફટ ચાલુ કરીએ અને તમે મને કમેન્ટ નો કરી કમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. તે પહેલાં હું તમને એ કહી દઉં, વિડીયો તમારે કાપીને કાપીને નથી જોવાનો, વિડીયો પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો. આ તરીકો તમને બહુ કામ આવે એવી જ છે, તો વિડીયો પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. ટ્રીક નંબર વન, તો ટ્રીક નંબર વન એની વિશેની છે, એ હું તમને પહેલાં સમજાવી દઉં. આપણે વોટ્સઅપમાં કોઈ સાથે ચેટમાં પ્રાઇવેટ રીતે વાત કરતા હશો અને ચેટમાં તમે ફિંગરપ્રિન્ટ લોક હજી મૂક્યો ન હોય તો એમાં પણ તમે ફિંગરપ્રિન્ટ લોક મૂકી શકો છો. તમારી ફિંગરપ્રિન્ટ દેવો પછી જ એનું સેટ આખું ઓન થશે. તો આ સેટમાં હું ફિંગરપ્રિન્ટ લોક મૂકવાનો છું અને એ તમારી હામું હું તમને બધું જ દેખાડવાનું છું. તો તમે જે સેટ તમારું ઓપન કરવાનું હોય એનું સેટિંગ આ રીતે આખું ઓન કરી લેવાનું. સેટિંગ ઓન કર્યા બાદ અહીં નીચે તમારે સ્લાઇડ કરવાનું. નીચે તમે સ્લાઇડ કરશો એટલે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળી જશે સેટ લોક. તો સેટ લોક ઉપર તમારે ક્લિક કરી દેવાનું. તો ફટાફટ એની ઉપર આપણે ક્લિક કરી દઈએ. ક્લિક કર્યા બાદ અહીંયા તમને અહીંનો એક ઓપ્શન જોવા મળી જશે લોક ફિંગરપ્રિન્ટ. એને તમારે ઓન કરી દેવાનું, ત્યાં તમારે ફિંગરપ્રિન્ટ આ રીતે સેટ કરી દેવાની. ફિંગરપ્રિન્ટ સેટ કર્યા બાદ અહીં નીચે તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ અહીંયા જોઈ શકો તો એ લોક લાગી ગયો છે અને તમે આની અંદર કોઈ પણ સેટ તમે ઓપન કરશો પણ જે સેટ તમે ફિંગરપ્રિન્ટ વાળું રાખેલું છે એ ઉપર તમને જોવા મળી જશે લોક સેટ. તો એની ઉપર તમારે ક્લિક કરીને તમે ફિંગરપ્રિન્ટ દેવો તો અહીં જ આખું એકાઉન્ટ ખુલી જશે. આ રીતે જોઈ શકો છો, આ રીતે એટલે સેટ તમે ઓપન કરી શકો છો. તો આ રીતે આપણી પહેલી ટ્રીક હતી. તો હવે આપણે બીજી ટ્રીક ફટાફટ સમજાવી. તો બીજી ટ્રીક હું તમને એની વિશેની કહેવાનું છું, જો આપણે વોટ્સઅપમાં આ રીતે ઉપયોગ કરીશું, કોઈ પણને તમે મેસેજ સેન્ડ કરતા હશો તો આ રીતે આપણે કોઈ પણને મેસેજ સેન્ડ કરીએ છીએ. તમે મેસેજ સેન્ડ કરતા હશો લખવામાં તમારે થોડી ઘણી મિસ્ટેક થઈ જાય તો તમે એને દેખા એ પહેલાં જોવે નહીં. એ પહેલાં તમે આ રીતે ક્લિક રાખતા હશો. ક્લિક રાખીને ઉપર ડિલેટવાળા ઓપ્શનમાં તમે ક્લિક કરીને પહેલા ઓપ્શનમાંથી તમે ડિલેટ કરી દેતા હશો. પણ હવે તમારે એવું નથી કરવાનું. તમારે આ રીતે ક્લિક રાખીને એડિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું. એડિટ ઉપર તમે ક્લિક કરશો એટલે જે તમે પાછું લખ્યું છે એને તમે પાછું એડિટ કરી શકશો. તમારે જે પાછું લખવું, જે મિસ્ટેક તમારી થઈ હોય એ મિસ્ટેક પાછી લખી અને પછી તમે પાછું સેન્ડ કરી શકશો. એટલે તમારે ડિલેટ હવે નથી કરવાનું, તમે એડિટ કરી શકો છો. તો આ ટ્રીક પણ તમને ગમી હશે. હવે આપણે ટ્રીક નંબર થ્રી. તો ટ્રીક નંબર થ્રી એની વિશેની છે, એ પહેલાં હું તમને સમજાવી દઉં. તો હજી તમે વિડીયોને લાઈક ન કરી વિડીયોને લાઈક કરી દેજો. તો આપણે બધાય ગ્રુપ હશે તમારી પાસે વોટ્સઅપમાં, આપણે ગ્રુપ આ રીતે ઉપયોગ કરતા હશો. પણ ગ્રુપમાં તમે ફોટા વિડીયો અને કોઈ પણ વસ્તુ લખીને મોકલ હશો પણ એ કેટલા જણાએ જોયું એ તમને નહીં ખબર હોય. તો તમારે જે એ જોવું હોય તો તમારે કોઈ પણ મેસેજ અથવા વિડીયો ઉપર તમારે આ રીતે ક્લિક રાખવાનું. ક્લિક રાખ્યા પછી ઉપર તમને એડિટનો ઓપ્શન જોવા મળતો હશે. તો એડિટના ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ એમાં તમને પહેલો જ ઓપ્શન જોવા મળશે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું. તો તમે એની ઉપર ક્લિક કરી દેશો એટલે તમે તમારો જે મેસેજ હશે એ કેટલા જણાએ જોયો છે, ફોટા અથવા વિડીયો ઓડિયો એ બધું તમને અહીંયા જોવા મળી જશે. કેટલા માણસોએ જોયો, કયા કયા વ્યક્તિએ જોયું, બધાનું નામ ને એ બધું તમને અહીંયા જોવા મળી જશે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. પહેલા એક વાત હું તમને કહી દઉં, વોટ્સઅપ તમે અપડેટ કરી દેજો તો તમને આ બધી કામ આવશે. તો આ વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ.